નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ શ્રદ્ધા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં જીવવિજ્ઞાનમાં મેં જ પ્રથમ પાઠ ચલાવેલો, જેનું નામ હતું સજીવોમાં પ્રજનન. બીજો પાઠ આપણે હાલમાં જ પૂરો કરેલ છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. વિદ્યાર્થી મિત્રો, બે પાઠનો અભ્યાસ કર્યા પછી તમે આ પાઠ તમારા માટે એકદમ ઇઝી છે. પહેલા બે જે પાઠ છે એના પ્રમાણમાં ત્રીજો અને ચોથો પાઠ છે એ માત્ર તમારા માટે નોલેજ વધારવા માટેનો છે. પ્રશ્નો પણ તમે જાતે લખી શકશો, તમારે ગોખવા નહીં પડે. તો અહીંયા કેટલીક પહેલા અને બીજા પાઠની થોડીક હાઇલાઇટ મારે તમને સમજાવી છે, ત્યારબાદ આપણે ત્રીજા પાઠમાં જઈએ કે જે તમારા માટે એકદમ રમતા રમતા તૈયાર કરી શકાય છે. સૌથી પહેલા શબ્દ છે લિંગી પ્રજનન. તો એમાં આપણે સમજવાનું છે કે સજીવોમાં લિંગી અવયવોની હાજરી હોય છે, તેમાં તેમના પ્રજનન કોષો એટલે કે જેને આપણે જન્યુઓ કીધા છે, નર જન્યુઓ અને માદા જન્યુઓ. હવે આપણે ત્રીજા પાઠમાં યાદ એટલું રાખવાનું છે, બીજા પાઠનો બેઝ લઈને બીજા પાઠનો પાયો લેવાનો છે કે નર જન્યુઓ અને માદા જન્યુઓ જેને આપણે કીધા હતા, હવે આપણે માનવમાં પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે ત્રીજો અને ચોથો પાઠ જે અભ્યાસ કરવાનો છે તેમાં આપણે નર જન્યુઓ એટલે શુક્રકોષ અને માદા જન્યુઓ એટલે અંડકોષ તે રીતે યાદ રાખવાનું છે. પહેલો જે આ પ્રશ્ન લીધો છે, હા વિદ્યાર્થી મિત્રો, થોડી આપની પાસેથી એક અપેક્ષા છે કે પહેલાં અને બીજા પાઠમાં આપણે થોડો ટાઈમ વધારે ગયો છે. કદાચ એવું બને કે કોરોના સંક્રમણના કારણે સપ્ટેમ્બર એન્ડમાં પણ શાળાઓ ખુલી શકે છે અથવા તો ઓક્ટોબરની શરૂઆતમાં. તો પ્રથમ સત્રાંત પરીક્ષા છે એ 100% ગવર્મેન્ટ લેશે જ. આપણે તેમાં પણ એક સારો દેખાવ કરવાનો છે, કારણ કે આપણે જે અભ્યાસ કર્યો છે તેના આધારિત જ પ્રશ્નો પૂછાવાના છે. તો અહીંયા જે પ્રથમ પોર્શન છે, આજે તમારી સામે જે પ્રશ્ન છે તેમાં કેટલીક સામાન્ય માહિતીઓ છે. આ પ્રશ્ન સ્વરૂપમાં પૂછાવાની શક્યતા નથી, પણ પહેલાં અને બીજા પાઠનો જે બેઝિક મેં તમને જે સમજાવ્યું છે તેનો થોડો ભાગ છે. આની પછીની સ્લાઇડમાં પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે. તો સૌથી પહેલો મુદ્દો છે કે પ્રજનન એક પ્રક્રિયા છે જેના દ્વારા પેઢી સાતત્ય જાળવે છે અને એકાકી કોષોનું જનીનદ્રવ્ય બેવડાય છે. હવે અહીંયા મારે તમને બે જે શબ્દો છે એ સમજાવવાના છે. એક છે પેઢીનું સાતત્ય. પેઢીનું સાતત્યનો મતલબ છે કે કોઈ પણ સજીવ છે એને પ્રકૃતિએ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, મિત્રો યાદ રાખજો કે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું આ અનુકૂલન છે જેને આપણે પ્રજનન કહીએ છીએ. તો એ પોતાની જાતિનું જ્યારે અસ્તિત્વ ટકાવે છે એની સાથે એનું સાતત્ય પણ જળવાવું જોઈએ, એટલે કે પોતાના પિતૃઓ તરફથી મળેલા જે લક્ષણો છે એ એમને મળવા જોઈએ અને એ જ એમની ખાસ ઓળખ છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે એકાકી જનીનદ્રવ્ય બેવડાય છે. હવે પાછું આપણે પહેલાં અને બીજા પાઠમાંથી થોડુંક યાદ કરવાનું છે કે બંને કોષો હતા, નરજન્યુ અને માદાજન્યુ, એ એકકીય હતા. સંયુગ્મન થાય છે, એમનું ફલન થાય છે અને એ ફલનના અંતે જે યુગ્મન જ બને છે, ફલિતાંડ બને છે, તે 2N બનતું હતું. તો એના માટેનો અહીંયા શબ્દ છે એકાકી કોષોનું જનીનદ્રવ્ય બેવડાય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, જનીનદ્રવ્ય બેવડાય છે મતલબ કે યુગ્મન જ છે, ફલિતાંડ છે, એ હંમેશા દ્વિકીય હોય છે, જ્યારે જન્યુ કોષો છે જે પ્રજનન કોષો છે તે હંમેશા એકકીય હોય છે, કારણ કે આ લિંગી પ્રજનન છે એટલા માટે. અને ત્યાર પછીનો મારે તમને શબ્દ સમજાવવો છે કે લિંગી પ્રજનનને અંતે જે સંતતિ બને છે, જેમનો બાળકોષો બને છે, તે ભિન્નતા ધરાવે છે. તો ભિન્નતા છે એક મોટો, જેને કહેવાય પ્રશ્ન સ્વરૂપે આપણે કહી શકીએ કે ભિન્નતા શા માટે આવે છે. તો કે પર્યાવરણ સાથે, નવું પર્યાવરણ, પર્યાવરણ સતત પરિવર્તનશીલ હોય છે. આ બદલાતા પર્યાવરણ સાથે કોઈ પણ સજીવ છે તે પોતાનું તાદાત્મ્ય સાધી શકે, અનુકૂલન સાધી શકે, એટલા માટેની આ રીત છે. આ પ્રક્રિયામાં જનીનદ્રવ્ય એક પેઢીથી બીજી પેઢીમાં પસાર થાય છે. આમ પ્રજનન જાતિના જીવનને જાળવે છે. અહીંયા આપણે ખાસ શબ્દો છે યાદ રાખવાના છે, જાતિના સજીવોને જે જીવન છે તે જાળવે છે. માનવ લિંગી પ્રજનન કરતા અને અપત્ય પ્રસવી પ્રાણીઓ છે, યાદ રાખજો મિત્રો.
જે એમના પ્રસવ છે તેના આધારે બે પ્રકારો પડે છે. અહીંયા શબ્દ છે અપત્ય પ્રસવી અને અંડ પ્રસવી, બે પ્રકારના પ્રાણીઓ હોય છે. અપત્ય પ્રસવી એટલે જે બચ્ચાને જન્મ આપે છે, અને અંડ પ્રસવી છે તે ઈંડા મૂકે છે. ત્યારબાદ છે માનવ પ્રાજનનિક ઘટનાઓમાં જનનકોષોનું નિર્માણ, એટલે કે નરમાં, હવે આપણે એને જેને ગેમેટોજીનેસિસ કહીએ છીએ, આ ગેમેટોજીનેસિસમાં શું થાય છે કે નર છે તેમાં નરજન્યુઓનો એટલે કે શુક્રકોષો અને માદામાં અંડકોષનું નિર્માણ થાય છે. શુક્રકોષોને માદાના જનન માર્ગમાં દાખલ કરવાની, જેને આપણે ઇન્સેમિનેશન અંગ્રેજીમાં શબ્દ છે, એટલે કે જે ફલનની ક્રિયા છે તો જ થઈ શકે કે જો અંડકોષને શુક્રકોષ ફલિત કરી શકે છે, એટલે કે માદામાં જનનકોષોનું જોડાણ થાય છે. યાદ રાખજો, માદામાં જનનકોષનું જોડાણ શા માટે થાય છે, ગર્ભાશય આવેલું હોય છે. પ્રાજનનિક સ્વાસ્થ્યમાં આપણે આ પણ જોવાનું છે કે જો જન્યુકોષોનું જોડાણ થાય તો ફલન થાય છે, સંતતિ થાય છે, ગર્ભાશયની દિવાલમાં ગર્ભનું સ્થાપન થાય છે, અને નિશ્ચિત ગર્ભાવધિ કાળ પછી શિશુનો જન્મ થાય છે. પણ જ્યારે વસ્તી નિયંત્રણમાં પણ આપણે આ પ્રશ્ન પૂછે છે કે વસ્તી નિયંત્રણ માટે આ ક્રિયા અટકાવવી પણ આવશ્યક છે, પણ આ પાઠમાં આપણે એમનું જોડાણ થવા દેવાનું છે, એટલે કે ફલન સમજવાનું છે. જે ફલિતાંડના નિર્માણ તરફ દોરી જાય છે, ફલન બાદની ઘટનાઓ, ખાસ શબ્દ સમજો, મોટાભાગે શબ્દ વપરાય છે બ્લાસ્ટોસિસ. આ બ્લાસ્ટોસિસનું નિર્માણ અને વિકાસ, જ્યારે કોઈ પણ, અહીંયા આપણે આ પાઠમાં માત્ર મનુષ્યનો જ પ્રજનન તંત્રનો અભ્યાસ કરવાનો છે, તો તેની તમને વાત કરી દઉં કે યૌવન આરંભ 8મા ધોરણથી થોડું થોડું તમારે જે એજ્યુકેશન આવે છે એને સેક્સ એજ્યુકેશન કહેવામાં આવે છે. અમેરિકામાં અને જે વિદેશમાં છે, યુરોપના કન્ટ્રી છે, ત્યાં 3જા ધોરણથી સેક્સ એજ્યુકેશન દાખલ કરવામાં આવેલું છે. ભારતમાં ઘણા બધા ઇસ્યુઓના કારણે કે કયા ધોરણથી સેક્સ એજ્યુકેશન સમજી શકે બાળકો, તો આ જ્યારે એમ કે ઇન્ડિયામાં એવું છે કે જ્યારથી તેમાં યૌવનારંભ થાય, એટલે કે તારુણ્યવસ્થામાં બાળક પ્રવેશે છે, છોકરી છે કે છોકરો છે 13-14 વર્ષની ઉંમરે, એટલે કે 7મા અને 8મા ધોરણથી ધીમે ધીમે સેક્સ એજ્યુકેશનનો સમાવેશ કરવામાં આવેલો છે. આપણે ત્યારબાદ એટલે કે સેક્સ એજ્યુકેશન મતલબ 8મા ધોરણમાં તમારે ધીમે ધીમે આ જ પાઠ છે મનુષ્યનું પ્રજનન તંત્ર પણ આવે છે, હાલમાં પણ છે 8મા ધોરણમાં. ત્યારબાદ એમ કે એ વધારે સારી રીતે બાળક સમજી શકે છે, તો ત્યારે ગર્ભાશયની દિવાલ તૈયાર થવું, છોકરીઓ છે એનો માસિક સ્ત્રાવ આવવો, છોકરાઓમાં અવાજ ઘેરો બનવો, જેમ કે દાઢી અને મૂછ ફૂટવી, તો આને અંગ્રેજીમાં શબ્દ છે યૌવનારંભ માટે પ્યુબર્ટી. તો આ બાળકોનો જન્મ પ્રસૂતિની ક્રિયાઓ થાય છે. છેલ્લો મુદ્દો છે પ્રાજનનિક ઘટનાઓ યૌવનારંભ બાદ થતી જોવા મળે છે, જેને આપણે કીધી આપણે તરુણાવસ્થામાં પ્રવેશ કહી શકીએ, જેને યૌવનારંભ પણ કહેવાય છે. નર અને માદામાં પ્રાજનનિક ઘટનાઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. બંનેમાં થોડો ઉંમરની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ 1-2 વર્ષનો બંનેમાં તફાવત હોય છે. દાખલા તરીકે શુક્રકોષોનું નિર્માણ વૃદ્ધ પુરુષો, આ સૌથી મોટો તફાવત છે કે કઈ ઉંમરે નરમાં એટલે કે પુરુષમાં છે એ શુક્રકોષોનું નિર્માણ અટકે છે, જ્યારે માદા છે તેમાં અંડકોષ બનવાની ક્રિયા છે એ 50 વર્ષની ઉંમરે બંધ થઈ જાય છે, એટલે કે એ ઋતુસ્ત્રાવ એ માસિક ચક્રમાં પ્રવેશતી નથી, તેમને માસિક આવતું બંધ થાય છે. સ્ત્રીઓમાં ઉંમર છે 50 વર્ષની છે, જેના માટે ખાસ શબ્દ લખી નાખજો, રજો નિવૃત્તિ કહેવામાં આવે છે. હું અહીંયા શબ્દ લખું છું તો એ શબ્દ તમે પણ લખી નાખજો. સ્ત્રીઓમાં ઋતુચક્રમાં પ્રવેશ થતો અટકી જવો અથવા તો માસિક સ્ત્રાવ બંધ થવો, એના માટેનો જે શબ્દ છે એને કહેવાય છે રજો નિવૃત્તિ. હું અહીંયા શબ્દ લખી શકું છું, તમે લખજો, કારણ કે અમારે પેન નથી હોતી, આંગળી જ હોય છે, તો આ શબ્દ ખાસ લખજો, રજો નિવૃત્તિ. સ્ત્રીઓમાં રજો નિવૃત્તિ કઈ ઉંમરે આવે છે એવો પણ પ્રશ્ન પૂછાય છે. તો હવે પછીના આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ છીએ. આ 1 માર્ક માટેનો ખાસ એક છે યૌવનારંભ શબ્દ, એક ખાસ સમજો. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ છીએ.
સ્ક્રીનશોટ આનો લઈ લેશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યુ શ્રદ્ધા વિદ્યાલય ધોરણ 12 જીવવિજ્ઞાનમાં ત્રીજા પ્રકરણમાં આપણે શરૂઆત કરી હતી. સૌથી અગત્યનો પ્રશ્ન છે, હવેના તમામ પ્રશ્નો અગત્યના છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને એકદમ સહેલો આજનો ટૉપિક છે. નર પ્રજનન તંત્રનો અભ્યાસ આપણે કરવાનો છે, આકૃતિ સાથે દોરવાની છે. એમાં ખાસ કેટલાક શબ્દો છે તે તમે નીટ માટે થોડો લખતા રહેજો અલગથી. પ્રશ્ન છે, શુક્રપિંડનું સ્થાન તથા રચના જણાવી શુક્રોત્પાદક નલિકાઓ વિશે જણાવવાનું છે. આપણે અહીંયા સૌથી પહેલાં તેનું સ્થાન જણાવવાનું છે, તો સ્થાન લખીને તમે આગળ લખી શકો છો કે તે પેલ્વિસ એટલે કે નિતંબ પ્રદેશમાં. નિતંબ પ્રદેશ, નિતંબ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે જેને આપણે શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું ગણીએ છીએ, સાથળનું હાડકું. પેટથી નીચેનો ભાગ એટલે કે સાથળના ભાગને આવેલું હોય છે. તેમાં શુક્રપિંડની એક જોડની સાથોસાથ સહાયક નલિકાઓ અને ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે. એક એક શબ્દ સમજો મિત્રો, કે કેટલીક પ્રજનન ગ્રંથિઓ આપણામાં હોય છે, કેટલીક સહાયક પ્રજનન ગ્રંથિઓ હોય છે. અહીંયા તમને દેખાતું હશે, મેં હાઇલાઇટ કરેલું છે પ્રોસ્ટેટ, કે તે પ્રજનન ગ્રંથિ નથી પણ જે સીમન બને છે એટલે કે વીર્યનું નિર્માણ થાય છે, શુક્રકોષો જીવિત રહી શકે છે તેવું માધ્યમ પૂરું પાડવા માટે માત્ર નરમાં આ પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય છે. ઘણીવાર તમે સાંભળેલું હશે કે આ ગ્રંથિ છે તો એનું એના કેન્સર વિશે, અત્યારે એના કેન્સરના ઘણા બધા કેસો આવે છે, તો એ સહાયક પ્રજનન ગ્રંથિ છે. એવી જ રીતે ઘણી નલિકાઓની સાથે સહાયક નલિકાઓ પણ આવેલી હોય છે. આ જનનેન્દ્રિયો છે તે આ બાહ્ય જનનેન્દ્રિયો છે જે કે શરીરની બહાર હોય છે, તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલાં આપણે જોવાનું છે આકૃતિ મુજબ કે શુક્રપિંડો છે. અહીંયા શુક્રપિંડ તમને આપ જોઈ શકો છો, તે વૃષણમાં સચવાયેલું હોય છે એટલે કે શરીરની બહારની બાજુએ કોથળી જેવી રચના હોય છે કે જેમાં પ્રાણીઓમાં આ વૃષણ કોથળીની અંદર વૃષણ એટલે કે શુક્રપિંડો સચવાયેલા હોય છે, જળવાયેલા હોય છે. મોટાભાગે તે જોડમાં હોય છે એટલે કે બેની સંખ્યામાં હોય છે. શુક્રપિંડો છે તે ઉદર ગુહાની બહાર આવેલી વૃષણ કોથળીમાં આવેલા હોય છે. શુક્રપિંડનો વિકાસ એટલે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારથી જ તેનો વિકાસ થઈ શકે છે. અને આ વાત આપણે જે કીધેલું છે કે ઘણીવાર દવાખાનાઓમાં લખેલું હોય છે કે અહીંયા જાતિ પરીક્ષણ થતું નથી, તો એ બાળકનો વિકાસ જ્યારે બાળક ત્રીજા માસમાં બેસે છે એટલે કે 4 અઠવાડિયા પછી આ જનનેન્દ્રિયોનો વિકાસ પણ જોડે જોડે થતો હોય છે, તો એ અલ્ટ્રાસાઉન્ડમાં એટલે કે જે આપણે સોનોગ્રાફી કહીએ છીએ તેમાં આવી જતું હોય છે. અને જાતિ પરીક્ષણ જે અત્યારે ગેરકાયદેસર છે, એક ક્રાઇમ છે, તો પહેલાં એમ કે એ શેના આધારે કહી શકાતું હતું કે જે વિકાસ પામતું બાળક છે એ કે બાબો છે કે બેબી ઈ હી ઓર શી, એ આના આધારે નક્કી થઈ શકતું હતું. તો ત્યારબાદ એ ધીમે ધીમે એ વૃષણ કોથળીમાં ઉતરી આવતા હોય છે શુક્રપિંડો. વૃષણ કોથળી, હવે આપણે એવો પ્રશ્ન થાય છે કે શા માટે વૃષણ કોથળી છે તે શરીરની બહાર આવેલી હોય છે, તો સામાન્ય છે કે શરીરનું જે તાપમાન છે તે આપણું 37 સેલ્સિયસ એટલે કે 98.6 ફેરનહીટ છે એ મેન્ટેન થતું હોય છે. તો વૃષણ એટલે કે વૃષણ કોથળીની શુક્રપિંડની અંદર શુક્રકોષોના નિર્માણ માટે આ જે ટેમ્પરેચર છે તે અનુકૂલિત નથી. એના કરતાં 2 થી 2.5 સેલ્સિયસ તાપમાન ઓછું રહે છે, એટલા માટે વૃષણ છે એ શરીરની બહાર આવેલા હોય છે. તો બીજો મુદ્દો છે વૃષણ કોથળી શુક્રકોષ જનન માટે. હવે જો શબ્દ નવો આવે છે, શુક્રકોષ જનન મતલબ થાય છે શુક્રકોષોના નિર્માણની પ્રક્રિયા. એના માટે અંગ્રેજી શબ્દ છે ગેમેટોજીનેસિસ.
શુક્રપિંડોને નીચું તાપમાન, કેટલું નીચું તાપમાન હોય છે પરીક્ષામાં એ પણ પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 2-2.5 સેલ્સિયસ જેટલું તાપમાન નીચું જાળવવામાં વૃષણ કોથળી છે તે તેને મદદ કરે છે. પુખ્ત વ્યક્તિ છે, હવે પુખ્ત માટેનું તમે વિદ્યાર્થી મિત્રો જાણી શકો છો કે પુખ્તતા માટે આપણે કયો શબ્દ, જેને આપણે અગાઉના સ્લાઇડમાં ઉલ્લેખ કરેલો, પ્યુબર્ટી એટલે કે યૌવનારંભ છે, જે બાળક છે એ છોકરો અથવા તો છોકરી, તો છોકરીમાં 12 વર્ષ બાદ પ્યુબર્ટીમાં પ્રવેશ થાય છે, યૌવનારંભ થાય છે. જ્યારે છોકરાઓમાં છે આ યૌવનારંભ છે એ 13-14 વર્ષની અંદર થાય છે. સામાન્ય લક્ષણો હોવા જોઈએ, બાહ્ય સામાન્ય લક્ષણો હતા, દાઢી કે મૂછના વાળ ફૂટવા, તેની પ્રસ્વેદ ગ્રંથિઓ તે સક્રિય થાય છે જેના કારણે એનો પરસેવો છે એની એક સ્મેલ હોય છે, બગલ અને છાતીના ભાગે વાળ ઉગવા, જનનેન્દ્રિયોની આજુબાજુનો પ્રદેશ છે ત્યાં વાળ ઉગવા, ને આવા બધા જે આ બાહ્ય લક્ષણો છે કે જેના પરથી આપણે પ્યુબર્ટી જાણી શકીએ છીએ કે હવે છે એમાં યૌવનારંભ ચાલુ થયો છે. હા, એનો અવાજ છે એ થોડો સ્વરપેટીનો વિકાસ થાય છે, એટલે અવાજ છે તે થોડો ઘેરો બને છે. હવે આપણે જોવાનું છે કે દરેક પુખ્ત વ્યક્તિ છે, એક યુવાન છે, તેમાં શુક્રપિંડનો આકાર ખાસ આપણે યાદ રાખવાનો છે. અંડાકાર તેનો આકાર હોય છે, આશરે 4-5 સેન્ટીમીટર લાંબું અને 2-3 સેન્ટીમીટર પહોળું, બધું જ અગત્યનું છે. ખાસ આ શબ્દો છે, આ થોડા આંકડા છે તે યાદ રાખજો. શુક્રપિંડો સઘન આવરણ વડે આવૃત હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે શુક્રપિંડ છે તેની આજુબાજુ જે નલિકાઓ હોય છે એકદમ ગૂઢ રીતે એકબીજા સાથે જોડાયેલી હોય છે, અને તેની અંદર હવે આપણે જોવાનું છે કે આ નલિકાઓ છે તેની અંદર ઘણી બધી 250 જેટલી શુક્રપિંડીઓ ખંડિકાઓ આવેલી હોય છે, અને તે શુક્રકોષો ઉત્પન્ન કરતી હોય છે. ત્યારબાદ આપણે જોવાનું છે કે જે નલિકાઓ આવેલી છે જે શુક્રપિંડો પર સઘન, એટલે કે એકબીજા પર સખત એક ચુસ્ત રીતે નલિકાઓ જે ગોઠવાયેલી હોય છે તેની આપણે વાત કરવાની છે કે પ્રત્યેક ખંડિકામાં શુક્રોત્પાદક નલિકાઓમાં જોવાનું છે કે દરેક શુક્રપિંડ છે તે 250 ખંડો ધરાવે છે, જેને શુક્રપિંડીય ખંડિકાઓ કહે છે. પ્રત્યેક ખંડિકામાં જો એક શુક્રપિંડ છે એ 250 ખંડો ધરાવે છે, 2 શુક્રપિંડો અંદાજિત 500 શુક્રપિંડીય ખંડિકાઓ ધરાવે છે. પ્રત્યેક ખંડિકામાં 1-3 શુક્રકોષો ઉત્પન્ન કરતી શુક્રોત્પાદક નલિકાઓ, અહીંયા શબ્દ આપણે યાદ રાખવાનો છે, પ્રત્યેક ખંડિકામાં 1-3 શુક્રકોષો ઉત્પન્ન થાય છે, અને જે શુક્રોત્પાદક નલિકાઓ છે જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે તેને આપણે શુક્રોત્પાદક નલિકાઓને આદિ શુક્રકોષ અથવા તો જે વધારે પ્રચલિત શબ્દ છે તે સર્ટોલીના કોષો. 1-1 માર્ક્સમાં ખાસ પૂછાય છે કે સર્ટોલીના કોષો ક્યાં આવેલા હોય છે, કેવી રીતે નિર્માણ પામે છે. તો એ સર્ટોલી કોષો અંગ્રેજી જ શબ્દ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. નરજનન કોષો, અર્ધીકરણ, અને હવે જો અહીંયા શબ્દ ખાસ યાદ રાખજો, અર્ધીકરણ શા માટે થવું જરૂરી છે, તો અગાઉ પહેલા લેક્ચરમાં જ આપણે વાત કરેલી કે દરેક જનન કોષ છે એટલે કે નરજનન કોષ છે એ આપણો શુક્રકોષ છે, અને શુક્રકોષ એ એકકીય એટલે કે એન, હેપ્લોઇડ અને ડિપ્લોઇડ અંગ્રેજી શબ્દ છે. આપણે હેપ્લોઇડ હોય છે કારણ કે યુગ્મનજનું નિર્માણ થાય ત્યારે એન શુક્રકોષ અને એન અંડકોષ, એન પ્લસ એન 2N યુગ્મનજ બને છે, કે જે સંતતિ છે તે 2N હોય છે. જનીનો છે એ એકકીય અને જનીનો છે એ બેવડાય છે, એવો શબ્દ આપણે પહેલી સ્લાઇડમાં જોયેલો હતો. તો અર્ધીકરણને અંતે શુક્રકોષો શુક્રકોષના નિર્માણ તરફ લઈ જાય છે, જ્યારે સર્ટોલી કોષો છે તે જનન કોષોને પોષણ પૂરું પાડે છે. આ પ્રશ્ન છે એ વારંવાર પૂછાય છે કે સર્ટોલીના કોષોનું કાર્ય જણાવો. તો આપણે યાદ રાખવાનું છે કે અર્ધીકરણ થઈ જાય છે ત્યારબાદ શુક્રકોષો નિર્માણ પામે છે. આ નવા નિર્માણ પામતા જે શુક્રકોષો છે તેને પોષણ આપવાનું કામ સર્ટોલીના કોષો કરે છે. શુક્રોત્પાદક નલિકાઓના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહે છે, તો એ પણ આપણા માટે અગત્યનો શબ્દ છે. આંતરાલીય અવકાશ, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આખો પ્રશ્ન લખો છો ત્યારે તમારે આકૃતિ સાથેનો
જે મોટો પ્રશ્ન છે, તો એમ આકૃતિ બાદ દરેક જે આપણે હાઇલાઇટ કરેલા શબ્દો છે એ શબ્દોને લગતા જો મુદ્દાઓ તમે લખશો તો તમને ખૂબ સરળતા રહેશે. હવે જો અહીંયા શુક્રપિંડ આકાર માટે આપણે શબ્દ કીધેલો છે, હવે શુક્રોત્પાદક નલિકાઓના બે મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે. 250 ખંડો આવેલા હોય છે અને શુક્રોત્પાદક નલિકાઓ છે એ દરેક ખંડિકા 1-3 શુક્રકોષોનું નિર્માણ કરે છે. ત્યાર પછી ત્રીજા મુદ્દામાં શબ્દ યાદ રાખવાનો છે સર્ટોલીના કોષો. ત્યારબાદ સર્ટોલીના કોષોનું કામ કહેવાનું છે કે અર્ધીકરણના અંતે જે શુક્રકોષો નિર્માણ પામે છે ત્યારે સર્ટોલીના જે કોષો છે ત્યાં નવા જે જનન કોષો નિર્માણ પામતા હોય છે તેને પોષણ આપવાનું કામ કરે છે. આપણી શાળામાં એની સરસ મજાની સ્લાઇડ છે અને પ્રેક્ટિકલની પરીક્ષામાં પણ આ વારંવાર પૂછાતી હોય છે. સ્લાઇડ ઓળખવાની હોય છે તમારે, એટલે આ સરસ સ્લાઇડ આપણે માઇક્રોસ્કોપમાં પણ અચૂક રીતે નિહાળીશું. શુક્રોત્પાદક નલિકાઓના બહારના ભાગને આંતરાલીય અવકાશ કહે છે, જે નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો ધરાવે છે. પાછો અગત્યનો શબ્દ આવે છે લેડિંગના કોષો, એ પણ અંગ્રેજી જ છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઘણા ઉતાવળમાં સર્ટોલીના કોષો અને લેડિંગના કોષોની વચ્ચે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે અને એનું કાર્ય ભૂલી જાય છે. આપણે ખાસ યાદ રાખજો સર્ટોલી પોષણ શબ્દ યાદ રાખવાનો છે. લેડિંગના કોષોનું કાર્ય તમે યાદ રાખજો કે લેડિંગના કોષો એન્ડ્રોજન તરીકે ઓળખાતા શુક્રપિંડી અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે. શુક્રપિંડી અંતઃસ્ત્રાવ એટલે આપણે યાદ રાખવાનો છે નર પ્રજનન અંતઃસ્ત્રાવ છે. નર પ્રજનન અંતઃસ્ત્રાવનો મતલબ છે ટેસ્ટોસ્ટેરોન, આપણે અગાઉથી કીધેલું છે નરમાં ટેસ્ટોસ્ટેરોન, માદામાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો આ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણને લગતો ઘણીવાર પ્રશ્ન એવો પૂછાતો હોય છે અને વિદ્યાર્થી મિત્રો ગૂંચવાડામાં સર્ટોલી કોષો કહે છે. સર્ટોલી કોષો છે માત્ર જનન કોષોને પોષણ પૂરું પાડતા હોય છે. ત્યારબાદ અહીં રોગ પ્રતિરક્ષા માટે પણ સક્ષમ કોષો આવેલા હોય છે, એટલે કે ઇમ્યુન સિસ્ટમને લગતું પણ કાર્ય આવેલું હોય છે. આ આકૃતિ છે એ આપણે દોરવી જરૂરી નથી, એ તમને નહીં પૂછાઈ શકે, પણ આની ઈજી આકૃતિ આનો જે એક અલગ નાનો એવો પોર્શન છે તે હું તમને જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે દોરાવીશું. આ આકૃતિ છે એ આ પ્રશ્નમાં આપણે દોરવાની આવતી નથી, પણ આ સ્થાનના આધારે તમે કહી શકો છો કે જે આ શુક્રકોષો છે તે ક્યાં આવેલા છે, આંતરાલીય કોષો છે અને સર્ટોલીના કોષો કે જે પોષણ પૂરું પાડવાવાળા છે તે ક્યાં આવેલા છે. તો એનું ચોક્કસ સ્થાન વિદ્યાર્થી મિત્રો તમે સમજી લેજો. ત્યારબાદ આ પ્રશ્નની આપણે ફરી ફટાફટ જોઈ લઈએ છીએ કે એનું સ્થાન કહી દીધેલું છે આપણને. હા વિદ્યાર્થી મિત્રો, પ્રોસ્ટેટ વિશે મેં તમને થોડી માહિતી આપેલી છે. મૂત્રાશય અને મૂત્રવાહિની 10મા ધોરણમાં આપણે અભ્યાસ કરેલો છે કે મૂત્રાશય એ કોથળી જેવી રચના છે. મૂત્રવાહિનીઓ મૂત્રપિંડમાંથી ગાળણ કરેલું મૂત્ર છે એ મૂત્રાશયમાં ઠાલવે છે. હા, અહીંયા મારે તમને ખાસ જે શબ્દ સમજાવવાનો છે તે છે મૂત્રજનન માર્ગ. વિદ્યાર્થી મિત્રો, મૂત્રજનન માર્ગ, મૂત્ર અને જનન શા માટે બંને શબ્દ વાપરેલા છે મૂત્ર અને જનન? તો તમારે ખાસ યાદ રાખવાનું કે નરમાં જે માર્ગેથી મૂત્રનું વહન થાય છે, મૂત્રનો નિકાલ થાય છે, તે જ માર્ગેથી જન્યુઓનો પણ નિકાસ થાય છે, જન્યુઓ પણ નિકાલ પામે છે, તો એને મૂત્રજનન માર્ગ કહેવાય છે કે જે નરમાં એક હોય છે. સ્ત્રીમાં આ બંને રચના અલગ અલગ હોય છે, એટલે કે મૂત્રમાર્ગ પણ અલગ હોય છે અને જનન માર્ગ પણ અલગ હોય છે. મૂત્રમાર્ગ જે સ્થાનેથી નીકળે છે ત્યાંથી જનનકોષોનું ઇન્સર્ટેશન થતું નથી અથવા તો પ્રસવ થતો નથી. આ ખાસ યાદ રાખજો સ્ત્રી અને પુરુષની વચ્ચેનો. સ્ખલન નલિકા અહીંયા શુક્રવાહિની અને જે શુક્રપિંડની આપણે જે રચના કહીએ છીએ, શુક્રપિંડમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે માત્ર શુક્રકોષોનું નિર્માણ થાય છે. અધિવૃષણ નલિકાઓ આવેલી હોય છે, શુક્રપિંડીય નલિકાઓ જેને આપણે કીધેલી છે, તેમાં માત્ર શુક્રાણુઓ નિર્માણ પામે છે, પણ આ શુક્રાણુઓ માટે પોષક માધ્યમ જે સર્ટોલીના કોષો એને પોષણ આપે છે. પછી તે જે માધ્યમમાં વિકાસ પામે છે જેને આપણે સીમન કહીએ છીએ,
વીર્ય કહીએ છીએ, એ વીર્યનું નિર્માણ છે એ વિદ્યાર્થી મિત્રો પ્રોસ્ટેટ ગ્રંથિ કરે છે. એને માટે અનુકૂળ કે જેવા માધ્યમમાં એમની મોર્ટાલિટી વધી શકે, શુક્રકોષો ગતિ કરી શકે. યાદ રાખજો, કરોડોની સંખ્યામાં શુક્રકોષો હોય છે. એક 5 ml શુક્રકોષ, 5 ml જો વીર્ય હોય છે તો એમાં કરોડોની સંખ્યામાં શુક્રકોષ હોય છે. તો આ શુક્રકોષો હા એને પ્રિઝર્વ પણ થાય છે, જેને સીમન ડોનેશન પણ કહે છે. ઘણા દેશોમાં આ પ્રથા હોય છે કે જે વંધ્યત્વ નિવારણ કેન્દ્રોમાં પણ આ હોય છે. ઘણા શુક્રકોષો મોર્ટાલિટી નથી ધરાવતા હોતા તો એ મૃત્યુ પામે છે. તો આ નિવારણમાં, વંધ્યત્વ નિવારણ કેન્દ્રમાં પણ આની સારી સમજ આપતા હોય છે. તો આ પ્રોસ્ટેટ છે તે સહાયક ગ્રંથિ છે, શિશ્ન છે એ બાહ્ય ભાગ છે. શિશ્નાગ્ર અથવા તો આગ્ર ત્વચા એક મુદ્દો તમને સમજાવવાનો છે. મુસ્લિમ ધર્મમાં આને કઈ ખતના કહેવામાં આવે છે, કે એ ફોરસ્કિન જે શિશ્નની આગળની ત્વચા છે, ચામડી છે, એને થોડી કાપવામાં આવે છે. એને તેઓ ધાર્મિકતા સાથે જોડે છે, એટલે કે આ એમની ઓળખ છે. એનું કોઈ ચોક્કસ એક્યુપ્રેશરને લગતું વૈજ્ઞાનિક કારણ પણ હશે, પણ જો નાના બાળકમાં આ ફોરસ્કિન છે, જ્યારે શિશ્ન ઉત્થાન પામે છે ત્યારે આગળની ત્વચા છે તે પાછળ જતી હોય છે. જો આવું ન બનતું હોય, જો એ વખતે બાળકને દુખાવો થતો હોય, તો જે મુસ્લિમ્સમાં એ ખતના કરાવે છે એ આપણે ડૉક્ટરો ઓપરેશનથી ફોરસ્કિન છે એ થોડી હટાવતા હોય છે. તો આ થઈ આપણી અન્ય માહિતી. હવે આપણે જે પ્રશ્ન છે, આકૃતિ આપની રીતે દોરવા પ્રયત્ન કરજો, નહીં તો આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે ઇઝીલી કેવી રીતે દોરી શકાય એ હું તમને જણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ છીએ ત્યારે આ પ્રશ્ન સંપૂર્ણ, જે બંને પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન છે તે, એટલે કે પ્રથમ સ્લાઇડ અને બીજી સ્લાઇડ છે, તે વ્યવસ્થિત રીતે યાદ રાખજો. આ માત્ર એક આપણે ઝડપથી ચલાવી શકાય એટલા માટેનું એક આ સંધાન કરેલું છે. તમે પણ પૂરેપૂરો દરેક વિડીયો જોજો અને પછી તમને જે અનુકૂળ લાગતું હોય એવી રીતના મુદ્દાસર પ્રશ્નો લખજો. તો ફરી મળીશું, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો, આવજો. જય ગુરુદેવ.